ચાલો અમે આજે તમને એક સવાલ કરીએ કે શું કોઈના જીવની કિંમત માત્ર 10-15 લાખ રૂપિયા હોઈ શકે? તો કદાચ આનો જવાબ કોઈની જોડે નહીં હોય. પણ ત્યારે શું થાય જ્યારે ખરેખર કોઈના જીવની કિંમત આટલા રૂપિયામાં આંકી લેવામાં આવે? નમસ્કાર, આપની સાથે હું છું અનિરુદ્ધ. ઘટના છે ભરૂચના દહેજની, કે જ્યાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતરેલા 4 મજૂરોમાંથી 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત થયા છે. એ 3 મજૂરો એવા ગુલસંગભાઈ મુનિયા, પરેશ કાટરા અને અનિહ પરમાર. આ 3 કામદારો જ્યારે ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા માટે ઉતર્યા ત્યારે અંદર ગેસના કારણે તેમને ગુંગળામણ થવા લાગી, જેથી બહાર ઉભેલા ભાવેશ કાટરા અને જિગ્નેશ પરમારે તેમને બચાવવાની પણ કોશિશ કરી, પણ તેઓ પણ અંદર ન ઉતરી શક્યા. અંતે ફાયર બ્રિગેડની ગાડી આવી અને ફાયર બ્રિગેડે તેમને બહાર કાઢ્યા અને પછી 108 મારફતે તેમને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે આ પછી સમગ્ર ઘટનાને લઈને ઘટના સ્થળે હોબાળો પણ મચ્યો હતો. પણ વાત માત્ર અહીંયા ભરૂચની નથી, 4 દિવસ પહેલાં વલસાડ હોય કે 12 દિવસ પહેલાં રાજકોટ, ત્યાં પણ આવી જ રીતે કામદારો ગટરમાં ઉતર્યા અને ગુંગળામણના લીધે તેઓ ક્યારેય પાછા જીવતા બહાર ન આવી શક્યા. અને હદ તો ત્યારે થઈ જાય કે જ્યારે સુપ્રીમ કોર્ટે ના પાડી હોવા છતાં પણ આવી રીતે માણસોને ગટરમાં ઉતારાય છે અને પછી ત્યાં જ તેમના જીવનનો અંત આવી જાય છે. આમાં સવાલ કોને કરવા ખબર નથી, સરકારને કે જેઓ પૂરતા સાધનો નથી વસાવી શકતા, કે પછી એ મજૂરોને કે જેઓ 2-5 હજાર રૂપિયાની લાલચ માટે પોતાનો જીવ આવી રીતે જોખમમાં મૂકે છે. અંતે જે હોય એ પણ આના લીધે પરિવારો વિખરાય છે, એ હકીકત છે. આ મુદ્દે અમે વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ એવા જીતુભાઈ બારિયા સાથે વાત કરી, તેમણે શું કહ્યું સાંભળીએ. મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત પ્રમુખ. હાલમાં ભરૂચના જે ગામ દહેજમાં જે ઘટના બની છે, જે સફાઈ કર્મીઓના મોત થયા છે ભૂગર ગટરમાં ગુંગરાઈને, તેવા પરેશભાઈ, અનસિંહભાઈ, અનિપભાઈ આ 3 લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ કે 15 દિવસમાં 3જી ઘટના બની. સરકારશ્રી દ્વારા એજન્સીઓ મારફત આ સફાઈ કર્મચારીઓ કામ કરાવવામાં આવે છે, માત્ર ને માત્ર 5 કે 6 હજાર રૂપિયામાં આવી ભૂગર ગટરની કામગીરી કરાવવામાં આવે છે અને તે લોકોને જબરજસ્તી ભૂગર ગટરમાં ઉતારવામાં આવે છે. અને આવા અધિકારીઓ સામે આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ FIR નોંધાવીને કોઈ અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી. માત્ર ને માત્ર સફાઈ કર્મીઓ ભોગ બનતા જાય છે અને સરકાર માત્ર ને માત્ર સફાઈ કામદારની કિંમત 10 કે 12 લાખ રૂપિયા ચૂકવીને આંખાડા કાન કરે છે. ત્યારે સફાઈ કર્મચારીઓ મોતનો ભોગ બને છે ત્યારે આની માટે પૂરતા સાધનોની વ્યવસ્થા નથી ગુજરાતમાં, કે જેથી કરીને સફાઈ કર્મચારીઓ મોતનો ભોગ ન બનવું પડે. તો આવી જ રીતે કોઈ પણ જવાબદાર વ્યક્તિ સામે જો પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી આવી ઘટના બનતી રહેવાની છે અને આવી નવી બાબતોમાં સરકારશ્રીને અમારી વિનંતી છે, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતની મુખ્ય માંગ છે કે આપ સાધનોની ખરીદી કરો, આટલા સમાજના સફાઈ કર્મચારીઓ છે તે મોતનો ભોગ ન બને. તેવી જ રીતે અત્યારે હાલમાં ગુજરાતમાં 3જી ઘટના બની 15 દિવસની અંદર. જ્યારે રાજકોટમાં પણ આવી ઘટના બની હતી ત્યારે પણ કોઈ અધિકારી સામે કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારબાદ ફરી વખત વલસાડમાં ઘટના બની, ત્યારબાદ આ દહેજમાં ઘટના બની છે. તો આની માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જે મૃત્યુ પામ્યા છે તે લોકોના પરિવારને એક નોકરી આપવામાં આવે, તેને મકાન આપવામાં આવે અને ફરી વખત આવો બનાવ ન બને તેવી સરકારને મેં અપીલ કરવી છીએ.